एवं गिरसा सस्तानिशं सनत्कुमारं निजगाजनं श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव એજ ભક્તિની પ્રસન્નતા સાથે આવો થોડી ક્ષણ
પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય પિતૃચરણના મંગલ વચનામૃતનું થોડુંક વાર શ્રવણ કરીને અને પછી આપણે આ ભક્તિની ભાગવતની યાત્રાને આપણે આગળ વધારીએ. બધા શાંતિથી. ઓમ પૂર્ણમિદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડયતિ યો યતઃ. ગવામિ તીર્થે વસતિ ચ ગંગાં પુષ્ટિસ્તથા તદ્રજસિ પ્રવૃદ્ધા લક્ષ્મી કરીશે પ્રણતૌ ચ ધર્મ તાસાં પ્રણામં સતતં ચ કુર્યાત્. ગાવઃ વિશ્વસ્ય માતરઃ. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી, શ્રી શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી, શ્રી ગિરિરાજ ધરણ કી. બોલો ગૌ માતા કી, ભાગવત ભગવાન કી, વ્રજ ભૂમિ કી, વ્રજ યાત્રા કી. ચિરાયુષ્યમાન શ્રીમદ ભાગવત સુબોધનીજી મર્મજ્ઞ ભાગવત ભૂષણ ગોવર્ધનેશજી મહોદય, શ્રીજી ગૌશાળાના બધા ગૌ ભક્તો, ગૌ સેવામાં સદા તત્પર રહેનારા એવા દાસભાઈ અને સમિતિના બધા કાર્યકર્તાઓ, વિદ્વદવૃંદ, સમુપસ્થિત ધર્મપ્રેમી ગૌ ભક્ત વલ્લભીય વૈષ્ણવવૃંદ, આટલી સુંદર કથા ચાલતી હોય એમાં કઈ અમારે કઈ બોલવાનું આવતું જ નથી. જિજ્ઞાસુઓનો કોઈ આગ્રહ કે અમે કઈ બે શબ્દ બોલીએ, ઘણું બધું કથામાં કહેવાઈ ગયું છે. નંદનંદન યશોદોત્સંગ લાલિતની આ બધી લીલાઓ છે, પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ગૌ સેવાની પ્રધાનતા છે. ઠાકોરજીની સેવા,
ગૌ માતાની સેવા, વૈષ્ણવોની સેવા, ગુરુવાર્યની સેવા, એમ તો અનેકવિધ સેવાઓ છે. એ બધી સેવાઓમાં મુખ્ય જો કોઈ સેવા હોય તો એ સેવા છે આપણા ઘરમાં બિરાજતા પુષ્ટિ પુરુષોત્તમની સેવા. અને બીજી સેવા છે આ અહીંયા બિરાજતી આ ગૌ માતાની સેવા. હમણાં જ ચિરાયુષ્યમાન ગોવર્ધનેશજીએ બહુ સુંદર વાત કહી, ગૌ રજની વાત આવી. એમ તો ગવામૃત સ્નાન વર્ષમાં એક વાર તો કરવું જોઈએ, નહી તો ગૌરજ સ્નાન તો પ્રતિદિન કરવું જોઈએ. સ્નાનથી દેહની શુદ્ધિ થાય અને ગૌરજ સ્નાનથી અંતરની પણ શુદ્ધિ થાય, મનની શુદ્ધિ થાય, વિચારોની શુદ્ધિ થાય, ભાવનાની શુદ્ધિ થાય. જે સુષુપ્ત ભાવ હોય એ જાગૃત થઈ જાય, કંઈક કરવાનું મન થઈ જાય. કેમ કે શ્રી મહાપ્રભુજી કહે છે, ભગવદ્ સેવા કરો પણ એમને એમ નહીં, બે વસ્તુ તમારી પાસે હોય તો ભગવદ્ સેવા કરજો. તો કે કઈ બે વસ્તુ? એક તો છે ભાવ અને એક છે પ્રેમ. જો તમારી પાસે પ્રેમ હોય તો તમે ઠાકોરજીની સેવા કરો, તમારી પાસે ભાવ હોય તો તમે ઠાકોરજીની સેવા કરો. પણ જ્યાં ભાવ પણ નથી અને પ્રેમ પણ નથી એ ઠાકોરજીની સેવા કરતો નથી. ઠાકોરજીની સેવા તો એ જ કરે છે કે જેના હૃદયમાં ભાવ છે, જેના હૃદયમાં પ્રેમ છે, એ ઠાકોરજીની સેવા કરે. હવે જાણવાનું એ રહ્યું કે ભાવ કોને કેવો. આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને આપણે તન મન ધનથી હાથ પવિત્ર કરતા હોઈએ, પણ એમ લાગે કે રોજ એક ને એક વાગા શા માટે ધરાવવા જોઈએ, રોજ એક ને એક સામગ્રી મંગળ ભોગમાં શા માટે ધરાવવી જોઈએ, એક ને એક આભરણ શા માટે રોજ ધરાવવું જોઈએ. અરે હું તો મારા માટે નવા નવા કપડાં રોજ પહેરું છું, આજે પહેરેલું કાલે ન પહેરું, રોજ નવા નવા વસ્ત્રો અમે પહેરીએ. તો મારા ઠાકોરજી તો આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર ઓર એવા તો મારા પ્રભુ છે, તો વાસી વસ્તુ શા માટે ધરાવવું. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઠાકોરજીને ધરાવવાનું મન થયા કરે અને આપણે કરીએ એને કહેવાય ભાવ. અને બધા વગર મને ચાલશે, જ્યાં જાઉં ત્યાં મને જાઉં, દેશમાં રહું કે વિદેશમાં રહું કે વ્રજમાં જાઉં, જ્યાં જાઉં જ્યાં જ્યાં રહું ત્યાં મારા ઠાકોરજી મારી સાથે ને સાથે હોય હોય ને હોય. પ્રિયજનો, આગ્રહ હોય તો અનુગ્રહ થાય. લોકો કે અમારી પર અનુગ્રહ કરો, કૃપા કરો, અનુગ્રહ થાય, અનુગ્રહ. પણ એમને પ્રિયજનો અનુગ્રહ નથી થતો. તમારો આગ્રહ હોય તો અનુગ્રહ થાય, પણ તમારો આગ્રહ એવો હોય કે નહીં મારે ગૌ સેવા કરવી જ છે, મારે વ્રજમાં જવું જ છે, વ્રજયાત્રા કરવી જ છે, તનને મનને ધનને પવિત્ર કરવું છે, ઇન્દ્રિયોને પવિત્ર કરવી છે, એવો જો મનમાં સંકલ્પ તમને આ ગૌશાળામાં જો આવી જાય ને તો તમારા તો પહેલાથી બુકિંગ કરાવી લ્યો. વ્રજયાત્રા એટલે શું? આ વ્રજભૂમિ શું છે? આ ભારત ભૂમિ, આ તીર્થ ભૂમિ કહેવાય. સાતપુરી, ચાર ધામ, એ બધા તીર્થોમાં લોકો ધર્મ કરવા, કર્મ કરવા, સત્કર્મ કરવા, પાપોને ધોવા માટે જાય છે. પરંતુ આ એક વ્રજભૂમિ એવી છે પ્રિયજનો, એમાં સાતે પુરી અને ચારે ધામ આવી જાય છે. જેને વ્રજયાત્રા કરી હોય એને ખબર હશે કે વ્રજમાં બદ્રીનાથ પણ છે, કેદારનાથ પણ છે, ગંગોત્રી છે, યમનોત્રી, જેટલા તીર્થો છે આ ભારત ભૂમિમાં એ બધા તીર્થો વ્રજમાં આવીને વાસ કર્યો છે. તીર્થોના રાજાને કહેવાય પુષ્કર રાજ. હવે પુષ્કર રાજને અભિમાન થયું, બધા તીર્થોને કહ્યું મારી પાસે આવો, બધા ભેટ સોકાત લઈને તો બધા તીર્થો આવ્યા. પછી વ્રજને કીધું કે વ્રજ અહીંયા મારી પાસે આવે, તો વ્રજ ન ગયું. ભગવાનને ફરિયાદ કરી કે આપે મને તીર્થોના રાજા તો બનાવ્યા, પણ આપ જ્યાં રહ્યો છો વ્રજને કહ્યું કે બોલાયું તો આવ્યું જ નહીં, આપ એને સમજાવો. તો ભગવાન કહે છે
પુષ્કર રાજ, મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના રાજા નથી બનાવ્યા. વ્રજ તો મારું ઘર છે, ત્યાં તો તમારે આવવું પડશે. તો આજે બધા તીર્થો, બધી નદીઓ, બધા પવિત્ર ભારતના સ્થળો બધા વ્રજની અંદર આવીને સદા વાસ કરે છે. અત્યારે આપણા ભગવદીઓ, એ ભગવદીય વૈષ્ણવ વ્રજની અંદર વાસ કરે છે. કોઈ ગોકુળમાં રહે છે, કોઈ ઘેવરવનમાં રહે છે, કોઈ સાકડીખોરમાં રહે છે, કોઈ સુનેરા કે કદંગ ફંડીમાં રહે છે. બારે વન બારે ઉપવન કી શોભા બરની ન જાય, બ્રજ મેરે મન ભાઈ એસી, બ્રજ મેરે મન ભાઈ. આ એવું છે આ વ્રજભૂમુ. જો તમારી શ્રદ્ધા હોય, તમારી ભાવના હોય, તમારી નિષ્ઠા હોય, તમને લગન હોય, દર્શનની આતુરતા હોય, તો તમે જો વ્રજમાં જાઓ ને અનુભવ ન થાય તો તમે કહેજો મારી વાત ખોટી. હજારો વૈષ્ણવ વ્રજયાત્રા કરવા શ્રદ્ધા અને ભાવને લઈને ગયા છે, અને કોઈ ને કોઈ રૂપમાં એને અનુભવ થયો છે, થયો છે ને થયો છે. ભગવદ કૃપાથી વ્રજયાત્રા કરાય. વ્રજયાત્રા એટલે શું? વ્રજયાત્રા એટલે વલ્લભ સંપ્રદાયનો મોટામાં મોટો ધર્મ પ્રચાર કરવાનું એક આ માધ્યમ છે. અને એ વલ્લભ કુલ જ કરી શકે. એક મહિના સુધી ઘરથી બહાર રહેવું ને આટલા વૈષ્ણવના સમૂહમાં રહેવું, તમારી દિનચર્યા અમે જાણી જઈએ ને અમારી દિનચર્યા તમે જાણી જાઓ. કેટલા વાગે બાવા ઉઠે છે, ઉઠીને શું કરે છે, ક્યારે પોઢે છે, તમે કેટલા વાગે ઉઠો, કેટલા વાગે હુયો અમને ખબર પડી જાય. એટલે દિનચર્યા સુધારવાનો સમય છે આ વ્રજયાત્રા. સૂર્ય ઉદય પહેલા જાગી જવું જોઈએ. તજ પ્રમાદમ જાગૃહિ શીઘ્રમ ધૃતમુત્તિષ્ઠમ પ્રકુર પુરુષાર્થમ. જાગી જવું જોઈએ, કાર્યમાં લાગી જવું જોઈએ, ભગવત સેવાની આતુરતા થઈ જવી જોઈએ. ઉડતા જ કોઈ ટીવી ચાલુ કરીને બેસી ના જાય. વૈષ્ણવ હોય તો એને ઠાકોરજી માટે એટલું બધું હોય કે હવે ઉઠ્યા એટલે વલ્લભ ગુણગાન કરતા કરતા અમે તો જાયગા. ગુસાઈજીને યમુનાજીનું સ્મરણ કરતા કરતા આપણે જાયગા. અને જાગ્યા પછી હવે તો મારે ઠાકોરજીની સેવા મંગળા કરાવવાના છે, હવે મંગલભોગ ધરવાના છે, તો શું સૌથી પહેલા હું ઘંટાનાદ કરીને ઠાકોરજીને જગાડવા જઈશ કે મંગળભોગની પહેલા તૈયારી કરીશ? બતાવો વૈષ્ણવો શું કરશો, મંગલભોગની તૈયારી પહેલા કરશો કે સીધાજીને ઠાકોરજીને જગાડી દેશો? એમને એમ જગાડે. સૌથી પહેલા તો મંગલભોગની આપણે તૈયારી કરીએ કે દૂધ દહીં માખણ બુરા થપડી અચાર અંસકડી દૂધ ઘર સબ તૈયાર કરકે રખો ભયો હોય, શુદ્ધ કરકે સિદ્ધ કરકે સાજ કે સમર્પિત કરવા કે લિયે વો સામગ્રી લાલાયિત હૈ કે પ્રભુ કે પાસ પહોંચ જાય. લેકિન વો નિસાધન હૈ ઓર કોઈ તાદ્રશી ભગવદી હોય વો થાલ કો હાથ મે લેકે ઠાકોરજી કે આગે ધરી આવે. તો મંગલ ભોગ એ ઠાકોરજી આરોગવા માટે આતુર બને છે, યમુનાજી આતુર બને છે પ્રભુ સન્મુખ પહોંચવા માટે. આપણે ઠાકોરજીને એમને પેલા નથી જગાડતા, પેલા ઝારીજી ખાસ ઘંટાનાદ કરાવીએ. ચલો શરૂઆતથી લઉં, થોડુંક વધારે થશે. ઘંટાનાદ કરાવીએ, ત્રણ ઘંટાનાદ. સાત્વિક રાજસ તામસ ત્રણ પ્રકારની ગાયો આ વ્રજભૂમિમાં છે. નેચુકી ગાય પણ વ્રજની અંદર છે. નાની નાની બછીયાઓ વ્રજમે છે, છોટી છોટી ગૈયા વ્રજમાં છે. આ બધી નંદિની વંશની બધી ગાયો વ્રજની અંદર છે. એ ગાયોના ગળામાં રહેલી જે નાની મોટી ઘંટીઓ છે ને એ આવીને દ્વાર ઉપર વગાડે નંદરાયજીના, ત્યારે ઠાકોરજી આપણા જાગે છે. આ ઘંટાના જ છે, જુદા જુદા હોય છે. હું તો જુદા રાખું છું, તમને જેમ ઠીક લાગે કરો. તો એ પેલા નાની ઘંટી વાગે, પછી એનાથી મોટી વાગે, પછી એનાથી મોટી. કેમ કે ત્રણ પ્રકારના ગોપીજનો, ત્રણ પ્રકારની ગાયો, એના રહેલામાં બધી નાની મોટી બધી ઘંટીઓ, એ ઘંટના નાદને સાંભળીને નટખટ નંદ કિશોર તો જાગે છે. તો આ બધી પ્રભુની જેમ અષ્ટયામ સેવા અને દાન માન રાસ અને ખેલની બધી લીલાઓ, એ બધી લીલાઓ વ્રજની અંદર પ્રત્યક્ષ થાય છે. તો અમે એ આહવાન આપીએ છીએ દરેક વૈષ્ણવોને કે આ ત્રીજા વખતની અમારી વ્રજયાત્રા, પેલા 2008માં યાત્રા હતી, પછી 2012માં યાત્રા હતી, અને એ મનોરથ અમારા બડે તાજજી શ્રી રમણ પ્રભુ એમના કૃપાબલથી, એમના મંગલ નામથી આ વ્રજયાત્રાનું નામ રાખવામાં આવ્યું છે.
એમના જીવન ચરિત્ર વિશે કહેવા જઈએ તો કલાકો ને કલાકો થઈ જાય. એવા મહાન શ્રી ગોકુલેશ પ્રભુનું સ્વરૂપ, એવા શ્રી રમણ પ્રભુના નામથી આ બ્રજયાત્રા થવાની છે. રમણ પ્રભુ ગોકુલેશ, એ માલા તિલકના રક્ષક જે ગોકુલનાથજી, એમના નામથી આ બ્રજયાત્રાનું નામ રાખવામાં આવ્યું છે. અને આ અત્યારે આ શ્રીજી ગૌશાળામાં હું આ બે દિવસથી રહું છું, અહીંયા જોઈ રહ્યો છું. એ ગાયોના ઘંટ અને ગાયોને ભમરવાનો જે સ્વર છે એના અવાજથી અમને જાગીએ છીએ. એટલો આનંદ આવે છે કે જે ગૌમાતાનો જે ગૌચર ભૂમિ છે અને જે ગૌરજ જે છે, એ ગૌરજ જ્યારે પવન આવે છે ને ત્યારે એ ઉડે છે, અને ઉડેને જ્યારે આપણી ઉપર આવતી હોય તો આપણું જીવન ધન્ય બની જતું હોય. તો ગૌરજ, ગૌરજ સ્નાનનું પણ મહાત્મ્ય છે. ત્યારે ગૌશાળામાં આવો તો ગૌરજમાં જજો અને ગૌરજ લઈને પોતાના શિયંગમાં સ્પર્શ કરાવજો. ગૌરજ લેવાય, ગૌરજ ખવાય નહીં, એને સ્પર્શ કરાવો. તમારા જે આદિ ભૌતિક જે કષ્ટો છે, એ દુઃખો છે, એ દુઃખો તમારા સદાના માટે દૂર થઈ જશે. આ શ્રીજી ગૌશાળા, હું તો આ જોઉં છું આ ભક્તોને, ગૌ સેવકોને, ગૌની સેવા કરવા વાળાને, ગોવાળોને આ જોઉં છું કે કેટલી તત્પરતા ગાયોના માટે. સવારમાં જ્યારે ઉઠીને હું બહાર આવ્યો તો એ જારની ભરેલું આખું ટ્રેક્ટરની ગાડી ત્યાં ઊભી હતી. મેં કોઈ આ કોને મોકલાવે કે કોઈ દાતા, એમને નામ ખબર નથી. મેં કે આ કેટલાની આવે, કે આ 9000ની ગાડી થાય. મેં કે રોજ આવે છે અહીંયા, ધન્ય છે, એનું નામનું ખબર નથી. રોજ ગાડી આવે છે, લીલું આવી જાય અને લીલું ગાયો એને માટે મળે છે. અરે ગૌ સેવા તમે ન, એનાથી મોટી કોઈ સેવા જ નથી. ગાય છે તો આપણે છીએ, ગાય નથી તો કાંઈ નથી. જેને ગાય માટે જેને પ્રેમ નથી, જેમ હમણાં સાંભળ્યું નહીં, એને ઠાકોરજી પણ એની સામે જોતા નથી. જેમ ગોર્ધનેશજીએ કહ્યું કે ગૌ કેવલ મિશ્રી ભોગ ને અનસખડી ને નાગરી ને સખડી ને આ બધા જે વિભાગો છે, આખું એ ભાવ ઉપર નિર્ભય છે. ભલે તમે મરજાત લઈ લો, સખડી ભોગ ધરો, પણ તમારામાં જો કણી કાંઈ ભાવ ના હોય ને પ્રેમ ના હોય તો એ સખડી તમારી આરોગ્યતા નથી. પણ જ્યારે તમારા હૃદયમાં જે ભાવ છે, તમારા હૃદયમાં પ્રેમ છે, તો તમે એ માખણ અને મિશ્રી, લાલાને માખણ ભાવે, લાલાને મિશ્રી ભાવે, અને એ લાલાને તમે માખણ, ગાયનું આ દૂધમાંથી બનાવેલું માખણ તમે જ્યારે તમારા ઠાકોરજીને ધરાવશો. અને મિશ્રી પણ ઘરમાં સિદ્ધ કરવી જોઈએ, અને ઘરમાં સિદ્ધ કરીને એમાં કેસર પધરાવીને, એલચી પધરાવીને, એવી સુંદર મિશ્રી સિદ્ધ કરીને તમારા ઠાકોરજીને ધરાવો. બસ આ ભાવ હોય તો તમે વિશેષ પ્રકાર સેવાનો તમે બનાવી શકો. પ્રેમ હોય તો તમે પ્રભુને ક્યારે છોડવાનું તમને મન ન થાય. તો આ ભગવદ સેવા કરવા વાળાને આ બે જ વસ્તુની વિશેષ આવશ્યકતા છે. એક છે ભાવ અને બીજો છે પ્રેમ. અને એ ભાવ અને પ્રેમ ક્યારે જાગે, કે જ્યારે આપણે ગૌ માતાની સેવા કરતા હોઈએ ને ત્યારે. ગૌ માતાના આશીર્વાદથી, ગૌ માતાની કૃપાબલથી આપણામાં પ્રેમ જાગે છે, ભાવ જાગે છે. તો આપણે નંદજીની, ગૌ માતાના જે પ્રિય છે કૃષ્ણ ઠાકોરજી, એની નિકટમાં આપણે જઈ શકીએ છીએ. એના ચરણસ્પર્શ આપણે કરીએ, એને જગાડીએ, સ્નાન આદિ કરાવીએ, આભરણ આદિ ધરાવીએ, આ જે લાડ લડાવીએ છીએ ને એ ગૌ માતાના કૃપાબલથી. વૈષ્ણવો, આ ગૌ સેવાની પ્રધાનતા છે, ગૌ સેવાનો આગ્રહ રાખજો. આ શ્રીજી ગૌશાળા આપણે બધાને બોલાવી રહી છે. જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે ત્યારે આ શ્રીજી ગૌશાળામાં તમે આવજો, તમારા મનને તમને શાંતિ મળશે. આ હું તમને કહું છું મહાપ્રભુજીની કૃપાથી, ગૌ માતાના આશીર્વાદથી, કે જ્યારે તમે મનમાં મૂંઝવણ થતી હોય ને ખાલી શાંતિથી આવીને અહીંયા બેસીને શ્રી કૃષ્ણ શરણમાં ગવે નમઃ કરશો ને તો ગૌ માતા તમારી સામે જોશે. આપણે જોઈએ ગૌ માતાની સામે, પણ એવી કૃપા કરે ગૌ માતાને આપણી સામે જોતી હોય તો આપણા ધન્ય ભાગ્ય, કે આપણા જન્મો જન્મના પાપ બધા નષ્ટ થઈ જાય. વિશેષ ન કહેતા શ્રીમદ ભાગવત કથા તો આપણે ઘણી બધી સાંભળી હોય છે, ઘણી જગ્યાએ કથા સાંભળતા જ હોઈએ, સાંભળવું દરેકને ગમતું હોય દરેક વખતે નહીં, પરંતુ હું તો એટલું કહીશ કે ગોર્ધનેશજીના મુખારવિંદની જે વાણી છે ને એ અમૃત સમાન છે. એમની અંદર જે વિદ્વત્તા, જે જ્ઞાન, જે સંગીત કહેવાની જે શૈલી એક અલૌકિક અને દિવ્ય છે, એ તમને ક્યાંય જોવા નહીં મળે. હું કહું કથા સાંભળવી હોય તો ગોર્ધનેશજીની સાંભળવી જોઈએ, કે જે સીધો ઘૂંટડો હૃદયમાં ઉતરી જાય,
ઘણા તો આ કાને સાંભળીને ઓલા કાને કાઢી નાખે, મોડામાંથી કહીને કાઢી નાખે. આ તો સીધું તમારે હૃદયમાં ઉતરી જાય, અને હૃદયમાં ઉતરી જાય ત્યારે ભક્તિ તેમ નાચવા લાગી ગઈ. એવી રીતે ભક્તિ ભાવ આપણા હૃદયમાંથી નૃત્ય કરતો કરતો બહાર આવે. હવે તો કંઈક કરવું છે, હવે કંઈક કરવું છે, હવે તો વ્રજયાત્રા જ કરવી છે, નક્કી કરી લીધું છે કે હવે તો આ યાત્રામાં અવશ્ય જવું છે, અને રોજ બધાના વચનામૃતો સાંભળવા છે, રાસલીલા જોવી છે, પ્રભુના મનોરથોના દર્શન કરવા છે, બેઠકજીમાં હાથ પવિત્ર કરવા છે. આ બધો અવસર આપને બોલાવી રહ્યો છે, વ્રજ આપને બોલાવી રહ્યું છે કે આવો ભગવદીઓ, હું આપના દર્શન કરું, હું પવિત્ર થાઉં. પણ આપણે વ્રજના દર્શન કરીએ તો આપણે પવિત્ર થઈએ, બસ એવી ભાવના આપ સૌ રાજકોટના, સૌરાષ્ટ્રના અને સદવિદ્યા ચેનલના માધ્યમથી જે જે ધર્મપ્રેમી વૈષ્ણવો આ કથા સાંભળી રહ્યા છે એમને પણ અમે આગ્રહ કરીએ છીએ કે અધિકથી અધિક સંખ્યામાં 2018ની આદિ દેવી શ્રી રમણ પ્રભુ ગોકલેશ એ નામની વ્રજયાત્રાની અંદર વૈષ્ણવ આવે, પોતાના જીવનને સફળ કરે. મારા વાક પુષ્પોને ગૌ માતાના ચરણોમાં અને ભાગવત ભગવાનના ચરણોમાં સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપું છું. શિવલ્લભાદીશ કી આહતા, જેમની પાવન નિશામાં, આશીર્વાદ નિશામાં આપણે શ્રીમદ ભાગવતનું શ્રવણપાન કરી રહ્યા છીએ એવા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દામોદરલાલજી મહારાજ, આપે આપણને સૌને 2018ની વ્રજયાત્રાની વધાઈ કરાવી, સાથે સાથે અદ્ભુત રીતે ગૌરજ અને ગાયનું મહાત્મ્ય સમજાવ્યું. હવે પુનઃ આપણે પૂજ્ય શ્રી ગોરધનેશજીને નિવેદન કરીએ કે અમારા કર્ણોને શ્રીમદ ભાગવતના મહાત્મ્ય દ્વારા પાવન કરો. પૂજ્યપાદ શ્રી ગોરધનેશજી મહોદયશ્રી. શિવલ્લભાધીશ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. પિતૃચરણના ચરણોમાં વંદન કરીને ખૂબ આપના સુંદર ભાવ અને પ્રેમ સુંદર આપે માર્મિક વ્યાખ્યા દ્વારા આપણા અંદર રહેલા ભાવનું પોષણ કર્યું. આપશેની આજ્ઞાથી આવો આપણે ફરીથી એ કથા અમૃત એ આનંદમાં મગ્ન બનીએ, સાવધાન હો જાય. સનત કુમારો દ્વારા ભાગવતનું મહાત્મ્ય મહિમાનો પ્રારંભ થયો, અને એ મહિમાનો પ્રારંભ થતાં જ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય તણે કથામાં પ્રગટ થઈ ગયા. એટલે આ શ્રીમદ ભાગવત ભક્તિ જ્ઞાન વૈરાગ્યને પ્રગટ કરવા વાળી આ કથા છે. આ કથાના શ્રવણથી ભક્તિ પ્રવૃત્ત થાય છે, જ્ઞાન પણ મળે છે અને વૈરાગ્ય પણ આવે છે. પછી એ બહુ લાંબો ટકે ની અલગ વાત, પણ આમ થોડાક દિવસ તો રહે, 7 દિવસ 8 દિવસ પછી એના 5 દિવસ પણ આમ એવો આનંદ આનંદ આનંદ, રોજ ગૌશાળા જવાનું, કથા સાંભળવાની, પછી પાછા 10મા દિવસે પાછે જેસે થેસે. લેકિન થોડા દિન તો વૈરાગ્ય રહેતા હે, મસ્તી રહેતી હે. ગૌ માતાને એ જ વિનંતી કરું છું કે બસ આવું મસ્તી, એ આનંદ, એ કથા હંમેશા હૃદયમાં રમતી રહે. શિવલ્લભાધીશ કી જય. અને આ સનત કુમારોએ જે કથા પણ જે કરી એની એક ભાગવતની એક વિશિષ્ટતા અહીંયા આ પ્રસંગમાં જોવા મળે છે. તમે જુઓ, સનત કુમારો નારદજીને કથા સંભળાવી રહ્યા હતા ગંગાજીના તટ ઉપર. ભક્તિ મહારાણી હતી યમુનાજીના તટ ઉપર, પણ ભાગવતના મહાત્મ્યના લીધે યમના તટ પર બેઠેલી ભક્તિના દુઃખ નિવૃત્ત થઈ ગયા. આ શ્રીમદ ભાગવતનો મહિમા છે. ભક્તિ આવીને પૂછ્યું નારદજીને, કૃતજ્ઞતા પ્રગટ કરી નારદજી આગળ અને કહ્યું કે અબ બતાવો કે મેં કહાં પે બેઠું,
અહીંયા આટલી બધી ભીડ છે, મારા બેસવાનું સ્થાન કયું? ત્યારે સનત કુમારો કહે છે, આપના માટે બહુ સુંદર સ્થાન મેં એક રાખ્યું છે કે કથામાં બેસેલા જે પણ ભક્તો છે એ ભક્તોના હૃદયમાં આપ નિરંતર બિરાજો, ઉનકે હૃદય મેં આપ બિરાજ જાઓ. રે ભક્તિ મહારાણી ભક્તોના હૃદયમાં પ્રવેશ કરી ગઈ અને એ ભક્તોનો આનંદ જોઈને વૈકુંઠ ધામમાં બિરાજેલું ભગવાનનું સિંહાસન હલવા લાગ્યું અને ભગવાન પણ નિજ લોક પરિત્યજ્યમ ભગવાન ભક્ત વત્સલઃ. ભક્તોના અંદર રહેલી અલૌકિક ભક્તિને જોઈને ભગવાન પણ પોતાનું વૈકુંઠ ધામ છોડીને ભક્તોના હૃદયમાં આવીને પ્રવેશ કરી ગયા. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. તો નારદજી ખૂબ પ્રસન્ન થયા, જે સંકલ્પ એમણે લીધો હતો એ સંકલ્પ પૂરો થયો. નારદજીએ સનત કુમારને પૂછ્યું કે આ કથા બીજા કયા કયા જીવો માટે ઉપયોગી છે, લાભદાયી છે? અને પછી સનત કુમારો કહે છે કે કેટલો પણ પાપ કર્માવાળો જીવ હોય, પાપી હોય, દુરાચારી હોય, એ એકવાર ભગવદ કથાનો નિષ્ઠાપૂર્વક શ્રવણ કરે છે એના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. અને એનું પ્રમાણ આપતા પૌરાણિક કથા સંભળાવી, આત્મદેવ જે તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક નગર, અને એ નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો, કોઈ સંતતિ નહીં, બહુ સુંદર અને પ્રચલિત કથા છે, આપ બધા જાણો છો. આપણે સંક્ષિપ્તમાં એનો હાર્દ સમજીએ કે એની પત્ની ધુંધુલી અને યતિના જે ફલ આપ્યું એ ફલ જ્યારે આત્મદેવે એને પત્નીને આપ્યું એને સ્વીકાર ન કર્યો અને ગાયને ખવડાવી દીધું, જેનાથી શ્રી ગૌકર્ણજી મહારાજનું પ્રાગટ્ય થયું, જેના કાન ગાયના કાન જેવા છે. ગૌકર્ણ કે જો સદા સત્સંગમાં રહે, આપણા કાન કોના જેવા છે? ગૌકર્ણ જેવા છે. કારણ કે ગૌકર્ણ તો એ છે કે જેમ હમણાં વાત કરી, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત, જે પ્રભુના કથાનું રસાસ્વાદન કરે, કથામૃતનું પાન કરે, એના કાન ગૌકર્ણના કાન કહેવાય, ગાયના કાન. કારણ કે ગાયના કાન ભગવદ કથાનું જ પાન કરતી હોય, એને અત્યંત પ્રિય એનો આહાર છે. ભગવદ કથા એ ગાયનું આહાર, એ પ્રભુનો વેણુનાદ ગાય સાંભળે અને એ એનાથી એને પોષણ મળે ને એ જ વેણુનાદ દૂધ બનીને એના આંચલમાંથી વહે છે. એટલે વિશેષજ્ઞ હોય ને એમ કે ભાઈ ગાય ને તમને દૂધની પણ વધારે અપેક્ષા હોય ને તો આજકાલ ઘણી જગ્યાએ અમુક જગ્યાએ ઇન્જેક્શન આપે ને કૃત્રિમ રીતે, એના કરતા ગાયને મધુર સંગીત સંભળાવો કે આવી એ વાંસળી વાગતી હોય, મધુર સંગીત વાગતું હોય તો એનાથી એ ગાયને આનંદ મળે છે. અરે જે દૂધ જે છે એ પણ એ વધારી માત્રામાં આપે છે અને એવા પ્રયોગો પણ થયા છે કે ઇન્જેક્શન આપો ને મશીનથી કરો ને કષ્ટ આપો એના કરતા મધુર સંગીત. એટલે અમુક જગ્યાએ ગૌશાળામાં પણ જોયું, ત્યાં એવા સંગીતની વ્યવસ્થા કરવામાં આવતી હોય, કંઈક ભગવદ નામ એમાં ચાલતું હોય, અષ્ટાક્ષર મંત્રની ધૂન ચાલતી હોય, કંઈક ફ્લૂટ ચાલતી હોય, બંસી, કંઈ ના કંઈ મધુર સંગીતમય વાતાવરણ હોય, એ સંગીતથી ગાયને પણ આનંદ આવે છે. અને ઠાકોરજીનું એ વેણુનાદનું ગાય પાન કરે અને એ જ રસ એના આંચલમાંથી વહે છે. તો જે ભગવદ કથામૃતનું પાન કરે એના કાન એ ગૌકર્ણ જેવા કહેવાય એમ કહી શકીએ. નહીં તો ઘણા એવા થૂકદાની જેવા પણ હોય, પિકદાની જેવા પણ કાન હોય, સંસારનો આખા જગતનો કચરો એમાં ઠલવાતો હોય, એટલો ડસ્ટબિનનો હોય, ઓય આપણા એવા કાન એના માટે જે કાન. જીન હરી કથા સુની નહી કાના, હરી કથા સુની Thank you.
તીરે આનંદ ભર સુકે જે
નંદ ઘર જઈશુ દર્શન કરીને સુખિયા રે થઈ સુખે જાવ બીજું અતિ આનંદ ની સાથે નંદ ઘર જઈશું અને ઠાકોરજી ના શ્યામ સુંદર ના દર્શન કરી દે કારણ કે આ નેત્રો ની સાર્થકતા એ છે અતિ રે આનંદ ભર્યા નંદ ઘરે જઈશું દર્શન કરીને સુખિયા રે ચિંતા કેમ કરો છો સગપણ આ બધી ગાયું છે ને એને હાંકવી બહુ પડે જો હવે બધા ગાય છે બધા સુરમાં છે હો બાજા બધા હા તમે ચાલુ રાખો સગ પાછળથી પણ આ દૂર બહુ દૂર બેઠા ઓલા આ કાલે કેવું છે બધાને અહીંયા આગળ જગ્યા છે આટલા દૂર કા આમ પાવ ગામના પાદરે અહીંયા આટલી બધી જગ્યા છે કાલથી બધું અહીંયા એવી કંઈક વ્યવસ્થા કરજો આમ સન્મુખમાં હા તમે ચાલુ છો ને હા હા બોલો આ શું મારું માખણ નંદ ના કો વર કરો ના બડાઈ મોટા થયા છો મારું માખણ ખાઈ અતિ રે આનંદ ભર્યા આવો મારે કથાનો આખો આધ્યાત્મિક એક અર્થ છે કે ભાઈ તુંગભદ્રા નદી એટલે કે કલ્યાણ કરવા વાળું અને ઈ તુંગભદ્રા નદીના કિનારે એક નગર ત્યાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે એટલે કે તુંગભદ્રા એટલે કે કલ્યાણ કરવા વાળું આ નગર એટલે કે આ શરીર ને નગર કહેવું છે નવ દ્વારાના છે અને એ તુંગભદ્રા એટલે કલ્યાણ કરવા વાળું આ શરીર એની અંદર કોણ રહે છે આત્મદેવ નામનો જીવ રહે છે ધુંધુલી એટલે કે બુદ્ધિ ધુંધુલી કેવી છે સુંદર છે પરંતુ સ્વાર્થી છે આ બુદ્ધિ આપણી એવી છે બહુ એમ તો હોશિયાર પણ સ્વાર્થ પરમાર્થમાં નથી લાગી એ ધુંધુલી અને ગૌકર્ણ જે ભગવદ કથા સત્સંગમાં જે મસ્ત છે ગૌકર્ણ હવે અનુગ્રહથી એને ધુંધુકારી પુત્ર થયો પછી એને જોઈને વધારે પિતા દુઃખી થયા ગૌકર્ણજી મહારાજે ખૂબ સુંદર એના પિતાને આત્મશાંતિ માટે ખૂબ સુંદર ઉપદેશ આપ્યો ધર્મો ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માં સેવસ્વ સાધુ પુરુષાં જહિ કામ તૃષ્ણાં અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા
सेवा कथा रसमहो नितराम पिबतुम्। गौकर्ण जी आत्मदेव जी ने खूब सुंदर उपदेश आपे, पिताजी जो आपना मन ने शांत आनंद में बनावू हो तो त्यज लोक धर्मान, लोक धर्म ने गौण करो, बीजाना दोष अने गुणों की चिंता करवानु छोड़ो, सेवा कथा रसमहो नितराम पिबतुम्। ખૂબ સુંદર ઉપદેશ આપ્યો, મનને શાંતિ થઈ, પછી બ્રહ્મા આ આત્મદેવજી નીકળ્યા, ધંધુકારીનો ઉપદ્રવ વધતો ગયો, માતા પણ દુઃખી થઈ, કુવામાં આત્મઘાત કર્યો, પછી વરાંગનાઓને લઈને આવ્યો, વરાંગનાઓ દ્વારા એનું મૃત્યુ થયું, વાયુરૂપમાં ભટકવા લાગ્યો, અને ગૌકર્ણજી મહારાજે સુંદર એના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું, વાયુ રૂપમાં હતો એટલે પોલા બાસમાં આવીને બેસી ગયો અને ખૂબ એકાગ્રતાથી કથા સાંભળી, સાત દિવસમાં સાત ગાંઠ ફાટી, એ વાસની નહીં પણ વાસનાઓની સાત ગાંઠોથી એ મુક્ત થઈ ગયો, સાત પ્રકારની વાસનાઓ છે, અને દિવ્ય વિમાન આવ્યું, ધંધુકારી એમાં ગયો, પછી આત્મદેવજીએ પૂછ્યું, ગોકર્ણજીએ પૂછ્યું એટલે વિષ્ણુ પાર્ષદોને કે ભાઈ આ કથા તો બધાએ સાંભળી, તો આને એકલાને કેમ, અમને પણ બેસાડો એમાં, એ કે જેવી રીતે કથા એકાગ્રતાથી ઓલા ધંધુકારીએ સાંભળી એવી એકાગ્રતા બીજા કોઈમાં નથી, અને પછી ફરીથી ગોકર્ણજી મહારાજે કથાનો પ્રારંભ કર્યો અને બધા શ્રોતાઓએ બહુ ધ્યાન એકાગ્રતાથી કથા સાંભળી, અને સાતમા દિવસે ગોકર્ણજી મહારાજ બધા ભક્તો સાથે ભગવાનના વૈકુંઠ ધામમાં ગયા, ભગવદ્ કથાના માધ્યમથી આવો આસુરી પતિત જીવ પણ કૃતાર્થ થઈ ગયો, એ આ ભાગવતનું મહાત્મ્ય છે। એના પછી આગળ મહાત્મ્ય અંતર્ગત કથા કઈ રીતે કરવી જોઈએ, વક્તા કેવો હોવો જોઈએ, ક્યાં કથા બેસાડવી જોઈએ, એ બધા લક્ષણો, એ બધી ચર્ચા વિધિ વિધાનનું વર્ણન કરવામાં આવ્યું છે। આવો આપણે અહીંયા જ આ મહાત્મ્યને પૂર્ણ કરીને પ્રથમ સ્કંધમાં આપણે બધા પ્રવેશ કરીએ, ભાગવતમાં પ્રવેશ કરીએ। શિવલ્લભાધીશ કી જય, પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા, 19 અધ્યાય, શ્રીનાથજીનું દક્ષિણ ચરણારવિંદ। અધિકાર એટલે પાત્રતા, જેનો જેવી જેવી યોગ્યતા પાત્રતા એવું એને આ ફલ આપે છે। બધાના અધિકાર અલગ અલગ છે, ત્રણ અધ્યાય, પછી બીજા ત્રણ અધ્યાય, અને પછી 13 અધ્યાય, એવી રીતે વિભાજન કર્યું શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે આ પ્રથમ ત્રણ અધ્યાયોમાં પ્રથમ સ્કંદના હિનાધિકારીનું વર્ણન છે, અને ત્રણ વિષય એમાં બતાવ્યા છે, જિજ્ઞાસુત્વ, અમાત્સર્ય એટલે કે અદેખાઈ, અને શ્રવણાધર, આ ત્રણ વિષય આ ત્રણ અધ્યાયોમાં છે। પછીના ત્રણ અધ્યાયોમાં ભગવદીયત્વ, ભગવદ કૃપા અને ભગવદ એકત્વ આ ત્રણ વિષયોની ચર્ચા કરવામાં આવી। મધ્યમાં અધિકારીનું વર્ણન છે, જેમાં નારદજી અને વ્યાસજીનો સંવાદ છે, અને બાકીના જે 13 અધ્યાય છે એમાં ઉત્તમ વક્તા અને શ્રોતાનું નિરૂપણ કરવામાં આવ્યું। ઉત્તમ વક્તા એટલે કે શ્રી સુખદેવજી મહારાજ, જેમના માટે તો એક જ વિશેષણ વિશેષ વાત કરવામાં આવી કે એ નિર્વિકારી છે, નિર્ગુણ છે, પરંતુ પરીક્ષિતજી જે ઉત્તમ શ્રોતા છે એના માટે શ્રી મહાપ્રભુજીએ સાત પ્રકારની શુદ્ધિ અહીંયા બતાવી છે, જે પ્રથમ સ્કંદમાં છે। સાત પ્રકારની શુદ્ધિની વાત શ્રી મહાપ્રભુજીએ કરી, સૌથી પહેલા બીજ શુદ્ધિ, બીજ શુદ્ધિ યાની કે એ શરીર, આ દેહ, જો આ શરીર માતા પિતાના સંસ્કારોથી શુદ્ધ હોય તો એ શરીરમાં આધ્યાત્મિક જે ચેતના, આધ્યાત્મિક વિચાર એ શરીર જલ્દી ગ્રહણ કરે છે, એટલે બીજ શુદ્ધિ। એટલે જ આચાર્યો આપણને, ગુરુજનો આજ્ઞા કરતા હોય કે બાળકોને નાનપણથી સારા સંસ્કાર આપવા જોઈએ, બીજ શુદ્ધિ, અને બાળપણથી જ સારા સંસ્કાર એને આપ્યા હશે
તો આધ્યાત્મિક વિચારે જલ્દી ગ્રહણ કરશે, પછી એને કેવું નહીં પડે કે કથામાં તું આવો, એ પોતે આવીને બેસશે. અને જો બાળપણથી તમે એવા સંસ્કાર નહીં આપ્યા હોય તો મૂકી જશે, લેવા આવવા આવી જાય, પણ અહીંયા બેસશે નહીં. એટલે બીજ શુદ્ધિ, એટલે આપણે કહીએ ને ભાઈ પાકા ગળે કાંઠા ન ચડે, એટલે બાળપણથી બાળકોને સારા સંસ્કાર, બીજ શુદ્ધિ આ પ્રથમ શુદ્ધિ છે. બીજું બતાવ્યું ક્ષેત્ર શુદ્ધિ, ક્ષેત્ર યાની માતા. બાળકને સંસ્કાર આપવામાં માતાનો રોલ વધારે મહત્વનો છે. એટલે ક્ષેત્ર શુદ્ધિની વાત કરી. ત્રીજી શુદ્ધિ બતાવી અન્ન શુદ્ધિ. આ બહુ મહત્વનો અંગ છે અન્ન શુદ્ધિ. જુઓ ભીષ્મજી, હવે એ ભીષ્મજી પોતે કહી રહ્યા છે કે જાનામી સત્યમ નચમે પ્રવૃત્તિ, જાનામી અસત્યમ નચમે નિવૃત્તિ. મેં જાનતા હું ધર્મ ક્યા હૈ, અધર્મ ક્યા હૈ, સત્ય ક્યા હૈ, અસત્ય ક્યા હૈ, લેકિન ધર્મ મેં પ્રવૃત્ત નહીં હો પા રહા ઓર અધર્મ કો મેં છોડ નહીં પા રહા. ક્યોં? આગળ સ્તુતિમાં પણ આવે છે, જ્યારે ઓલા શેષ બાણશૈયા ઉપર સુતેલા હોય છે ને ભીષ્મજી, ત્યારે ધર્મનો ઉપદેશ આપે છે પાંડવોને, ત્યારે ઓલી દ્રૌપદીએ પ્રશ્ન કર્યો કે તમે આ ધર્મની શિક્ષા આપો છો પણ ઓલી સભામાં તમને ધર્મ યાદ ન આવ્યો? જ્યારે તમારી કુલ વધુનો વસ્ત્રનું હરણ થઈ રહ્યું હતું, હમણાં તમે આ આ ધર્મનો ઉપદેશ આપો છો, ક્ષમા કરજો પિતામહ, પરંતુ આ એ સમયે આપ ધર્મને ભૂલી ગયા. ત્યારે એ ભીષ્મજી ક્ષમા માંગે છે કે એનું એક કારણ છે, કારણ કે ઓલા દુષ્ટ દુર્યોધનનું મેં અન્ન ખાધું હતું અને એ અન્નના પ્રભાવના લીધે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, ધર્મમાં હું પ્રવૃત્ત ન થઈ શકે. તમે વિચારો પ્રિયજનો, ભીષ્મ પિતામહ જેવા અન્ન દોષના લીધે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય, સત્કર્મમાં પ્રવૃત્ત ન થઈ શકતા હોય, તો પછી આપણે બધા સાધારણ જીવોની ક્યાં વાત કરવાની? એટલે જ શ્રી આચાર્ય મહાપ્રભુજીએ અન્ન દોષ ઉપર વિશેષ ભાર આપીને શું આપણને કહ્યું? અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. ધર્માચરણ માટે અન્ન એ મહત્વનું અંગ છે. ધર્મ કોઈ વસ્તુ કે પદાર્થ નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જવાય. ધર્મ એ આચરણનો વિષય છે. અને એ ધર્મ આચરણમાં ક્યારે આવે? કે જ્યારે મન સાનુકૂળ હોય, મન અનુકૂળ હોય, તો પછી કંઈક ધર્માચરણ કરવાની ઈચ્છા થાય. અને મનની શુદ્ધતા જરૂરી છે. અને મન શુદ્ધ ક્યારે બને? કે જ્યારે અન્ન શુદ્ધિ હોય. કહીએ ને જેવું અન્ન એવું મન. અન્નનો એક ભાગ આપણા મનને જઈને મળે છે, અન્નનો સ્થૂલ ભાગ મલમૂત્રમાંથી નીકળી જાય છે, અન્નનો મધ્યમ ભાગ જેનાથી શરીરનું નિર્માણ થાય છે, પરંતુ સૂક્ષ્મ ભાગ મનને જઈને મળે છે. એટલે જેવું અન્ન એવું મન. એટલે જો સાત્વિક અન્ન આપણે ગ્રહણ કરીશું તો આપણું મન સાત્વિક થશે, ધર્મ પરાયણ આચરણ થશે. અને તામસી અન્ન આપણે ગ્રહણ કરીશું તો મન તામસી બનશે. એટલે તામસી પદાર્થોને છોડવા જોઈએ. એટલે હિન્દુ સનાતન પરંપરામાં જે ધાર્મિક લોકો છે, કેવલ વૈષ્ણવની વાત નથી કરતો, જે ધાર્મિક લોકો છે એ ઓનિયન ગાર્લિક લસણ પ્યાજ બધી વસ્તુઓનો ત્યાગ કરે છે, કારણ કે તામસી આપણી તામસી વૃત્તિઓને વધારે છે, એગ્રેશન આવે છે એનાથી. કારણ કે હરેક અન્નનું એનો કંઈક ગુણો પણ છે, માનો કે નહીં આ વાતને? હરેકનો કંઈક ગુણધર્મ હોય છે. એવી રીતે લસણ પ્યાજ શું કામ નિષેધ છે? તમે જુઓ, કોઈ વ્રત કર્યું હોય ત્યારે કોઈ ખાય? દેવતાઓને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે? કારણ કે પ્યોર નથી. આજ હમ સબ પ્યોર કે લીએ આગે બઢ રહે હૈ તો વો શુદ્ધ નહીં હૈ. એટલા માટે, કારણ કે એ આપણી તામસતાને વધારે છે. કારણ કે પ્રકૃતિથી આપણું આ શરીર બન્યું છે. પ્રકૃતિ ત્રિવિધા છે, સત્વ રજ અને તમ. તો આપણે
એવો અન્નનું ગ્રહણ કરીએ કે જેનાથી આપણું સત્તત્વ પ્રબુદ્ધ થાય, ન કે આપણી તામસી વૃત્તિઓ વધે. એટલે સાત્વિક અન્ન એ મુખ્ય છે ધર્માચરણ માટે. અને સાત્વિક અન્નનું મૂળ એટલે કે ગૌ માતા, એ સાત્વિક અન્નનું એ મૂળ છે. કારણ કે વેદો ઉપનિષદો કહે છે ગાવ અમૃતસ્ય નાભિહી, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયથી જે કંઈ પ્રાપ્ત થાય છે તે બધું અમૃત સમાન સાત્વિક અને પવિત્ર છે. ગાયનું દૂધ માખણ અન્ન ગાય દ્વારા, એના સંતતિ દ્વારા અને ગૌમૂત્ર અને ગોબર દ્વારા જે અન્ન ઉત્પન્ન થાય છે, જે ઓર્ગેનિક અન્ન મળે છે, અને એ બધાથી બુદ્ધિ સાત્વિક થાય છે. જીવનમાં સાત્વિકતા આવે છે તો ધર્માચરણ માટે એનો મૂળ આધાર આપણે મજબૂત કરવો પડશે. અને ધર્માચરણનો મૂળ આધાર શું છે? કેવલ ઓર કેવલ ગૌ માતા. એટલે જ ગાયનું દૂધ આપણે સુકામ સેવન, કે એનાથી સાત્વિકતા આવે છે. એટલે ગાયનું દૂધ છે. અન્નનું જીવનમાં બહુ મોટો પ્રભાવ છે. એટલે જેટલું બની શકે તામસી જે આ પદાર્થો છે, અન્ન જે નિષેધ કહ્યા છે, આપણે એનો ત્યાગ કરીએ, સાત્વિકતા તરફ આગળ જઈએ. અને જેનો સાક્ષાત પ્રમાણા ભીષ્મજી અન્ન દોષના લીધે બુદ્ધિ ભ્રષ્ટ થઈ પાંડવોનો સાથ ન આપી શકે. તો ત્રીજું અન્ન શુદ્ધિ, ચોથું પિતૃઓનું કલ્યાણ એટલે પિતૃશુદ્ધિ, પાંચમી આગંતક શુદ્ધિની વાત શ્રી મહાપ્રભુજીએ કરી. આ પાંચ પરાશુદ્ધિ છે. અને છઠ્ઠું સતામ સંગ, અને સાતમો સર્વ ત્યાગ. આ સાત શુદ્ધિ જે પરીક્ષિતજીના અંદર છે એટલે ઉત્તમ શ્રોતાએ છે. તો આ અધિકાર લીલા, ત્રણ પ્રકારના વક્તા, ત્રણ પ્રકારના શ્રોતા, શ્રોતા ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. ઉત્તમાધિકારી શુકદેવજી પરીક્ષિતજી, મધ્યમાધિકારી નારદજી વ્યાસજી, અને હીનાધિકારી શૌનક અને સૂતજી, સૂત શૌનક. આ લોકો શૌનક આદિ યજ્ઞ કરતા હતા ને, યજ્ઞ કરવામાં વચ્ચે વચ્ચે સમય રહી જાય તો વિચાર આવે કે આ ખાલી સમય છે તો કેમ ની કથા સાંભળે. કથામાં નિશ્ચલ મતી નથી એટલે હિનાધિકારી. ટાઈમ બચી ગયો તો ચાલો કથામાં બેસી જઈએ. ઘણા હોય ને, ચાલો વીકેન્ડ આવી ગયો, સેટરડે સન્ડે આવે છે, હવે રજા છે, કામકાજ બંધ, કથામાં આવી તો બેસી જાય. પછી જેવો જેનો અધિકાર, એક હોય કે સ્પેશિયલી કથા માટે સમય કાઢે કે ભાઈ આ તો બધું ચાલતું રહેશે, કંઈક એવું આપણે યોજના બનાવીએ, બની શકે તો ફોનથી એ કામ પતાવી લઈએ, લેકિન આ એક સરસ મજાનો અવસર છે, લાભ આનો લઈએ, એ ઉત્તમ. અને એ ભાવથી જ્યારે, દ્રઢ ભાવથી આવે છે તો કથાનો એક વિશેષ આનંદ હોય. આવો પ્રથમ સ્કંધના પ્રથમ શ્લોકના દર્શન કરીએ, જે બહુ મહત્વનું છે. ત્રણ શ્લોકોમાં જે આ મંગલાચરણ છે, શ્રી મહાપ્રભુજીએ પ્રથમ શ્લોકને બીજ કહ્યું, બીજા શ્લોકને વૃક્ષ, અને ત્રીજા શ્લોકને ફલ બતાવ્યું. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શ્ચાર્થેષ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મરદાય આદિ કવય મુહ્યંતિ યત સૂરય તેજો વારિ મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો નૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. સૃષ્ટિ સર્જન કરવા વાળા જે આ જગતના
અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, જેના સ્વરૂપ જેની લીલાઓને બધા જાણી નથી શકતા. મોટા મોટા વિદ્વાનો પંડિત જનો પણ જ્યાં મોહિત થઈ જાય છે એવા પરમ સત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ. પ્રારંભ ક્યાંથી કર્યો? સત્યમ પરમ ધીમહિ. એટલે વ્યાસજી અહીંયા આપણને સમજાવે છે કે પ્રારંભ, જીવનનો પ્રારંભ સત્યથી હોવો જોઈએ. દરેક સવાર જ્યારે આપણે ઉઠીએ, ઉઠતા વેત જ સૌથી પહેલાં સત્યનું ધ્યાન અને ઠાકોરજીનું ધ્યાન. એટલે વૈષ્ણવનું એક આચરણ, એક આ દિનચર્યા હોય છે કે ભાઈ સવારે ઉઠે સૌથી પહેલાં કંઠી ગળામાંથી નેત્રમાં લગાડે, કંઠીના દર્શન કરે. શ્રી વલ્લભનું સ્વરૂપ છે કંઠી, અને સામે જ ઉઠતા આમ ઠાકોરજીના દર્શન થાય એવા ચિત્ર આપણે સામે રાખ્યા હોય તો સૌથી પહેલાં શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, યમુનાજીનું, ગુરુના દર્શન આપણને થાય. આ વૈષ્ણવના આચરવા યોગ્ય બધા સંસ્કારો છે કે સૌથી પહેલાં શરૂઆત, જે દિવસનું પ્રારંભ જે છે, સત્યથી ધ્યાન ધરો. તે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સત્યનું ધ્યાન ધરે છે. બીજા શ્લોકમાં જે બીજો શ્લોક ભાગવતની પ્રસ્તાવના સ્વરૂપ છે, એટલે મૂળ વિષય ભાગવતનો, એ બીજા શ્લોકમાં બતાવ્યું કે ભાગવતનો મુખ્ય વિષય શું છે. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતા વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોનૂલનં શ્રીમદ્ભાગવતે મામુનિ કૃતે કિં વા પરીરીશ્વર સદ્યોરદ્ય વરુધ્યતે ત્રિકૃતિભિઃ શુશ્રૂષુભિઃ. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતાં. આ બીજા શ્લોકમાં ભાગવતનો મુખ્ય વિષય પ્રોજિત કેતવ ધર્મ, એટલે કે કપટ રહિત ધર્મ.